તો જેમ ગઈ વખતે આપણે પ્રકાંડની સામાન્ય માહિતી લીધી હતી એવી જ રીતે આજે આપણે શું ચર્ચા કરવાની છે તો પ્રકાંડના કાર્યો શેની વાત કરવાની છે તો પ્રકાંડના કાર્યો પ્રકાંડ એટલે થાય છે થડ આપણી પાસે થડના પણ કાર્યો છે કે થડ છે જે પ્રકાંડ છે એ વનસ્પતિને ઘણી બધી રીતે મદદરૂપ થઈ શકે છે જેમાંનું સૌથી પહેલું કાર્ય આવે છે ખોરાક સંગ્રહ કાર્ય આવ્યું છે ખોરાક સંગ્રહ યાદ હોય તો મૂળની અંદર પણ આપણે ખોરાક સંગ્રહ જોયું પ્રકાંડની અંદર પણ ખોરાક સંગ્રહ છે કે પ્રકાંડ પોતાના ખોરાક સંગ્રહ દ્વારા પ્રકાંડ પોતાના ખોરાક સંગ્રહ દ્વારા શું કરે છે તો કે વિવિધ વનસ્પતિનો ઉછેર કરે છે ઘણી બધી વસ્તુ એવી છે ઉદાહરણ તરીકે બટાટા બીજું આવે છે આદુ ત્રીજું આવે છે હળદર કઈ હળદર તો લીલી આપણા ઘરમાં જે મસાલા તરીકે આપણે હળદર ઉપયોગ કરીએ છીએ એની વાત નથી થતી પણ શેની વાત થાય છે તો લીલી હળદરની બીજી વસ્તુ એ છે કે ટોપિકમાં નથી પણ આપણી પાસે જાણકારી હોવી જરૂરી છે અને એ છે બટાકા વિશેની બટાકાનું એક પ્રજનન થાય છે જેમ કે આ ખોરાક સંગ્રહ થયો ને તો ખોરાક સંગ્રહ દ્વારા અલગ અલગ વનસ્પતિનો ઉછેર થયો તેવી જ રીતે બટાકા જે છે ને બટાકાનો પણ ઉછેર ખોરાક સંગ્રહ દ્વારા જ થાય છે પણ બટાકા પોતાનો ઉછેર ક્યાંથી કરે છે તો પોતાની આંખોમાંથી અને એવા ટાઈપના પ્રજનનને શું કહેવાય છે તો ગ્રંથિલ પ્રજનન કહેવાય છે બટાકા જે છે એ પોતાની આંખોથી પ્રજનન કરે છે અને એ ટાઈપનું પ્રજનન એટલે ગ્રંથિલ પ્રજનન હવે પ્રશ્ન આપણી આગળ એવો છે કે સાહેબ આંખ ક્યાં હોય બટાકાની અમે તો નથી જોઈ તો જે આંખ છે એ આંખ ઇઝ ઇક્વલ ટુ થાય છે ખાડા તમે આજે ઘરમાં પડેલું કોઈ પણ બટાકું લેશો એટલે બટાકામાં તમને શું જોવા મળશે તો ખાડા 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 જોવા મળશે જે ખાડા ને આપણે શું કહીએ છીએ તો બટાકાની

રેસામય ભાગ ઉદ્ભવે છે જે પ્રકાંડ સૂત્રો તરીકે ઓળખાય છે સૂત્રો તરીકે ઓળખાય છે આવું મોસ્ટલી વેલમાં થાય કેમ કે વેલને આધારની જરૂર પડે આજે એક દોરી બાંધેલી છે અહીંયા વેલ અહીંયાથી ઉગેલી છે તો આ વેલનું પ્રકાંડ છે એ પ્રકાંડ જ્યારે અહીંયા લાંબુ થશે તો એની અંદર સૂત્રો આવેલા હશે જે સૂત્રો શું થશે તો દોરી સાથે વીટળાઈ જશે સૂત્ર છે સૂત્ર દોરી સાથે વીટળાશે ને એમ કરતાં કરતાં પ્રકાંડને આધાર મળતો જશે એટલે પ્રકાંડનું શું ચાલુ રહેશે તો વૃદ્ધિ થવાની શરૂ રહેશે અને આવી રીતના જે સૂત્રો ઉદ્ભવે છે જે પાતળા હોય છે લાંબા હોય છે રેસા જેવા હોય છે જે સૂત્રોને આપણે લોકો પ્રકાંડ સૂત્રો તરીકે ઓળખીએ છીએ ઘણી બધી વસ્તુ એવી છે ઘણા બધા ઉદાહરણ એવા છે જેની અંદર આવી રીતના પ્રકાંડ સૂત્રો જોવા મળે છે જેમાં ખાસ કરીને આપણી પાસે શું છે તો કાકડી જે તમે ઘરમાં જોયેલી હશે તળબૂચની વનસ્પતિમાં છે દ્રાક્ષમાં જોવા મળે છે દરેક જગ્યાએ આવા રેશા જોઈ શકાય છે ત્યારબાદ આવે છે પ્રકાંડ કંટક કંટક મતલબ કાંટો કંટક મતલબ શું થાય છે કાંટો પ્રકાંડ ઉપર ઉદ્ભવેલા કંટક એટલે કે કાંટાનું કાર્ય આપણને દરેકને ખબર છે વનસ્પતિના રક્ષણ માટે આવેલો તીક્ષ્ણ અને મજબૂત ભાગ હા રક્ષણ કરે છે જે વનસ્પતિને મોસ્ટલી કોની સાથે રક્ષણ કરે તો કે જે પ્રાણીઓ એને ખાવા માટે આવશે એ ખાઈ ના શકે એના માટે વનસ્પતિના પ્રકાંડ પર શું આવેલા હોય તો કાંટા એટલે કાંટા વાગે પ્રાણી દૂર જતું રહે અને ખાવાની ક્રિયા કેવી થઈ જાય તો બંધ તો આવી રીતે પ્રકાંડ કંટક ઉદભવેલા છે હમ આની અંદર પણ એક વસ્તુ જોવાની છે આપણે ખાસ કરીને ગુલાબ માટે જે નોર્મલી પ્રકાંડ કંટકની આપણે વાત કરી રહ્યા છે ને એ પ્રકાંડ કેવા દેખાતા હોય તો કે ભાઈ આજે અમારી પાસે પ્રકાંડ છે આ એની અંદરનો જે જીવંત ભાગ છે બહારના જે કોષો હોય ને એ કોષો હંમેશા મૃત્યુ પામેલા હોય પણ અંદરના જે કોષો છે ને એ કોષો હંમેશા જીવંત હોય અંદરના કોષો પોતાનું વિભાજન કરતાં કરતાં એક ભાગ ઉદભવે જે ભાગ કાંટા તરીકે આગળ વધે મતલબ બધી વનસ્પતિની અંદર કાંટો ક્યાંથી આવે છે તો અંદરથી જીવંત કોષોમાંથી પરંતુ ગુલાબ એક જ એવી વનસ્પતિ છે કે જેની અંદર કાંટો આવવાની જે શરૂઆત છે તે તેની છાલમાંથી થાય છે છાલ મતલબ આ બહારનો ભાગ કે બંને બાજુથી છાલ ભેગી થતી જાય અને શું ઉદભવે તો કાંટાનો ઉદભવ થાય અને આવી રીતની પરિસ્થિતિને બહરુદ્ધ ભેદ કહેવામાં આવે છે શું કહેવાય છે બહિરુદ્ધ ભેદ કે જેમાં છાલ દુવારા કંટકનની ઉત્પતિ જેને આપણે લોકો બહિરુદ્ધ ભેદ તરીકે ઓળખીએ છીએ તો આ હતી કાંટાની વાત જે ઘણી બધી વનસ્પતિઓની અંદર આવેલા છે અને એવી જ રીતે હવે છેલ્લું કાર્ય આવે છે પ્રકાશ સંશ્લેષણ કાર્ય આપણે એકદમ ચોંકી ગયા કે સારું પ્રકાશ સંશ્લેષણ પ્રકાશ સંશ્લેષણ તો હંમેશા વનસ્પતિનો લીલો ભાગ જ કરે અને વનસ્પતિનો લીલો ભાગ એક જ છે પર્ણ તો પર્ણ સિવાય કોઈ પ્રકાશ સંશ્લેષણ કરી ના શકે તો પછી આપણે પ્રકાંડમાં કેમ એવું લખ્યું કે પ્રકાશ સંશ્લેષણ કરે છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે જે પ્રકાશ સંશ્લેષણ દરમિયાનનું જે જે પ્રકાંડ પ્રકાંડ છે છે લીલા રંગનું જોવા મળે જેથી તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે ઉદાહરણ તરીકે સૌથી પહેલા શું આવે છે તો એક કાંટાળી વનસ્પતિ છે જેને કેક્ટસ તરીકે ઓળખવામાં આવે છે શેના તરીકે કેક્ટસ તરીકે એવી જ રીતે બીજું આવે છે ફાફડા થોર શું આવે છે ફાફડા થોર અને ના સામાન્ય વનસ્પતિમાં આવે છે ઘાસ આપણે બગીચામાં કોઈ વાર બેસવા જઈએ તો જે ત્યાં આવેલું ઘાસ છે આ ઘાસ પોતે જ પ્રકાંડ છે એ પોતે જ લીલું છે જેથી કરીને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે પણ બીજી વસ્તુની વાત કરીએ એટલે કે બીજી ક્રિયાઓની વાત કરીએ જેમ કે ફાફડા થોર છે અથવા કેક્ટસ છે તો એ રણમાં થતી વનસ્પતિ છે જે રણમાં જ્યારે થાય છે ત્યારે પાણીની બહુ અત્યંત કમી સર્જાય છે જે કમીના કારણે જલ્દી પર્ણ તેમાં ઊગી શકતા નથી કેમ કે તેની પાસે પાણી જ નથી હવે જો પર્ણ આવશે તો એને ઉગવા માટે પાણીની જરૂર પડશે પણ પાણી ના હોવાના કારણે પર્ણ આવ્યા નહીં તો હવે પર્ણ નથી તો પર્ણની ગેરહાજરીમાં વનસ્પતિ માટે ખોરાક બનાવશે કોણ તે દરમિયાન પર્ણની ગેરહાજરીમાં વનસ્પતિ માટે પ્રકાંડ ખોરાક બનાવે છે કેમ કે પ્રકાંડ પોતે જ લીલા રંગનું છે તેથી બરાબર કે તો આજે આપણે શેની વાત કરી હતી પ્રકારના વિવિધ વિવિધ ઉપયોગોની એટલે કે કાર્યોની રેડી નેક્સ્ટ લેક્ચરથી આપણે બીજો ટૉપિક શરૂ કરીશું એટલે કે હવે પર્ણને શરૂ કરીશું ત્યાં સુધી જેમ દર વખતે આપણે કહીએ છીએ એવી રીતે ઘરમાં રહેજો બરાબર વધારે બહાર નીકળવાની જરૂર છે નહીં મળીએ નેક્સ્ટ લેક્ચરમાં